પાલનપુરના વેપારીનો રહસ્ય રીતે મોત થયા ને 16 દિવસ વીતવા છતાં પોલીસને કોઈ જ કડી મળી નથી. 14 જુલાઈએ વેપારી અગ્રણી દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે મૃતકના પુત્રએ પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બાદમાં આ કેસની તપાસ LCB પોલીસને સોંપવામાં આવી હતી. જો કે પોલીસ મથક પર ફરિયાદ દાખલ કર્યાને 16 દિવસ જેટલો સમય વીતવા છતાં જે પોલીસ દારૂ અને જુગાર જેવા ગુનાઓ ઝડપી પાડે છે તે જ પોલીસ આ હત્યા કેસના રહસ્યને ઉકેલી શકી નથી તે ખૂબ જ શરમજનક બાબત છે. પોલીસની આવા સંગીન ગુનાઓની નિષ્ફળતાને લઈ આજે મૃતકના પત્ની અને પ્રજાપતિ સમાજના આગેવાનો ન્યાય માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મૃતકના પત્ની ગીતાબેન પ્રજાપતિ જણાવ્યું હતું કે મારા પતિ સાથે કાવતરું રચીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. છેલ્લા 16 દિવસથી હત્યાના આરોપી પોલીસ પકડશે તેની રાહ જોઈને બેઠા છીએ, છતાં પોલીસ તરફથી કોઈ જ સહયોગ મળ્યો નથી. પરંતુ હવે ન્યાય માટે નારી શક્તિનો પરચો બતાવવાનો સમય આવી ગયો છે. આજે અમારો આ બનાવ બન્યો અને 16 દિવસથી અમે અમારા છોકરા રાતે ઊંઘતા નહીં કે ખાતા નહીં પીતા નહીં. 16 દિવસથી ન્યાય માટે પેલું કરતા રહેલા છે, પણ આ 16 દિવસથી આપણને કોઈ હજી અમને કડી મળી નથી. એટલે અમારે અમારો સત્વરે અમારે આરોપી ઝડપાય એવી અમારી બધાની આશા છે. કારણ કે જો આવું જ થતું રહેશે, પાલનપુર તો નાની સિટી છે, નાની સિટીની બાજુમાં આવો એક કેમ કે હિસ્કારી કૃત્ય બન્યું હોય તો આપણા માટે ખૂબ પેલું છે. આવું જ થતું રહેશે તો આ ગુંડાઓને કેટલું પ્રોત્સાહન મળશે, જેટલી આવી બહેનો વિધવા થશે, જેટલા આવા છોકરા બાપવાણા થશે. શક તો જે હોય પોલીસ શોધી કાઢે ને ભાઈ, અમને શક હોય તો અમે જ બધું ડાયરેક્ટ નોમ લખીને ના આપી દઈએ. આ બધું કામ કોનું છે? અમારું નહીં. આ બધું જે કાર્યવાહી થતી હોય એમને શોધીને લાવવું પડે. અમારે તો જે કરવાનું હોય અમે કાર્ય કરીએ, પણ આ 16 દિવસ સુધી કશું કોઈને હજી અમને મળવાય, કોઈ સાંત્વન હાલવાય આવ્યું નહીં કે તમે તમારા છોકરા કેવી રીતે રહો છો, શું કરો છો, તમને કોઈનો ડર છે? છોકરો હવે ઘરમાં રહેતો ખાવાનું, શું કમાવા વાળો તો જતો રહ્યો. કોને કર્યું? તો હવે હાલ તો હું સાબિત તો સી રીતે કરી શકું ભાઈ? એ તો આપણને એનું કોઈ કડી મળે પુરવાર તો એ તો મારાથી તો ના જ કહેવાય ને. એ પોલીસને શોધવું જોઈએ ને. એ તો હવે અમને, અમે તો ઘરમાં રહેવા વાળા, અમને તો ખૂણો આલ્યો હોય તો ખૂણામાં બેસી રહીએ. પણ જે તે આગળ ચાલવું જોઈએ થાય ને. આરોપી તો 16 દિવસ થયા, પણ એને આરોપી તો મારો હાજર જોઈએ. મારે અમે તો રોઈ રોઈને મારે પણ હવે નક્કી કર્યું ભાઈ, જે નહીં કરે ને મારી નારી શક્તિ કરશે. આજે આ તો કોરોનાના મહામારીના લીધે આજે આટલા આવ્યા ને કે મારે 5000 બહેનો આ લાવવા માટે તૈયાર છે. એટલે સ્ત્રી શક્તિ અંદર પડેલી છે ને, જાગૃત થશે ને આનું પેલું કરશે જ. પણ શક્ય એટલો આરોપી અમારો પહેલો પકડાય, અમારે એકવાર અમારે આગળ એને બહાર પડે, એનું નામ બહાર પડે એ જ છે. એટલું અમારે જોવે. છોકરો જે હવે ભણી રહ્યો, એનો બાપ જતો રહે, અમારે ખાવાનું શું? રોજ રોજ કોણ અમારે હાલ બીજાને લાચારી અમારે જીવન જીવવાનું? એટલે અમારો આરોપી એ આત્મા તો હવે જતો રહ્યો. અમને તો મૂઢું અમે નહીં ભાળ્યું છેલ્લે, પણ એ આત્માને ન્યાય મળે, એને શાંતિ મળે, એના માટે આરોપી અમારે હાજર જોવે. બીજું મારે કશું જ જોવતું નથી. આજે પ્રજાપતિ સમાજ પાલનપુર, અમારો ધાંધાર પ્રજાપતિ સમાજના અને 180 ધાંધાર સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. થોડાક દિવસ પહેલો, એટલે કે આજથી 16 દિવસ પહેલો, પ્રજાપતિ સમાજના યુવાન વેપારી દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિનું ઘાતકી હત્યા થઈ હતી. પોલીસે પણ હત્યાનો ગુનો નોંધી અને તપાસ ચાલુ કરી છે. પણ આજે 16 દિવસ થવા છતાં પણ હજુ સુધી આરોપી નથી પકડ્યા અને તપાસ ક્યાં અટકી છે એ માટે એક આવેદનપત્ર આપ્યું. અને આ પરિવારને ન્યાય મળે, આ પરિવારના લોકોને સાંત્વના મળે અને મરનારના આત્માને પણ શાંતિ મળે એ માટે અમે હત્યારાને જલ્દી પકડી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એવી માગણી સાથે આજે આવેદનપત્ર અમે આપ્યું છે. ઉલ્લેખનીય છે કે પાલનપુરના વેપારીનું રહસ્યમય મોત પાછળ LCB પોલીસ તપાસમાં કેમ રહસ્ય છુપાવી રહી છે? જો હત્યા થઈ છે તો આરોપી કોણ છે? અને આત્મહત્યા છે તો શા માટે 16 દિવસ સુધી મૃતક પરિવારે જાણ નથી કરી? આવા અનેક સવાલો પોલીસની તપાસ પર શંકાનો ઇશારો કરે છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવા ગુનાઓ ઝડપી પાડીને ફોટા પડાવીને પોતાની કામગીરીની બણગા ફૂંકી રહેલી LCB પોલીસ હત્યા જેવા સંગીન અપરાધને લઈ હવે નિષ્ફળ સાબિત થઈ રહી છે. સૌ કોઈ જાણે છે કે દારૂ અને જુગાર જેવા ગુનાઓ કરતાં હત્યાનો ગુનો સંગીન ગુનો છે અને પોલીસ અત્યારે માત્ર દારૂ અને જુગારના ગુનાઓ નોંધીને સંતોષ માની રહી છે, ત્યારે બનાસકાંઠા પોલીસની નિષ્ફળતા પર સવાલો ઉઠે તે પણ વ્યાજબી છે.